તારીતનું આના બરાબર થઈ ગયો આપણી જોડે આ વસ્તુ, તો ઓમેગા બરાબર તમે 2π/t, તો t ને n વડે આવે એટલે 2π√mx/qe, આ રીતે 2π. પણ એની અંદર પાઈ વધારાનો આવશે ને. ઓકે ચલો આ રીતે લાવો તો ખરા, આ રીતે લાવો જવાબ પહેલા. હેલો, અહીં આગળ અથડામણ અહીં, હા તો કેટલો આવે છે આનો જવાબ બોલો. 2d = at² તો એ નીચે જતો રહેશે, તો t બરાબર તમારા જોડે આવશે √2d/a, એટલે ee qe/m, m ઉપર જતા રહે બરાબર, તો √2d/m/qe આ સૂત્ર મળ્યું. પણ મારે જઈને પાછો આ જવાનો સમય થયો અને પાછો ના આવવાનો સમય થયો, એટલે t અને t 2t થશે, એટલે ટ્વાઈસ t લખવું પડે, એ તમારો કુલ t ડેશ સમય મળે. તો 2 × 2dm/qe, 2 અંદર લઈ લો છો એટલે અંદર જઈને 4, એટલે 8md/qe. આ રીતે જવાબ આવવો જોઈએ. પેલું સૂત્ર નહીં વાપરી શકીએ એનું કારણ હું તને કહી દઉં. કારણ કે અહીંયા આગળ આ દિવાલ જોડે અથડામણ નહીં, કેવી છે સ્થિતિસ્થાપક અથડામણ છે, માટે પાછું આવે, સમજો. સમજ પડી? એટલે આ સરળ આવર્ત ગતિનું સૂત્ર નહીં વપરાય, આ સૂત્ર નહીં વપરાય, કારણ કે આ સરળ આવર્ત ગતિ નહીં કરી કહી શકીએ આપણે. આ પાછું આવે છે માટે આપણે એમ કહી શકીએ છીએ. અને જોઈ લઈએ જવાબ બરાબર. 52 ઓકે એ જ છે બરાબર. પણ પાય આવશે અહીંયા અંદર લઈ જશું એટલે 4 થશે, 4π આવશે આપણી જોડે બરાબર. ક્લિયર? ચલો જવાબમાં ફરક પડશે. સમજ પડી બાકીના બધાને? કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો મને. શરૂ થયું તમારા સ્કૂલનું કીધું ઓનલાઈન? હેલો, સ્કૂલમાં ઓનલાઈન શરૂ કરવાનું કીધું સોમવારથી? હે રીતેશ, તમારે નતા ભણતા તમે? અમારે તો ઓનલાઈન ચાલુ કર્યું લગભગ 2 મહિના પછી ઠપ થઈ ગયું. હવે જોઈએ હવે શું કે છે સોમવારે બરાબર. ચલો 53મો દાખલો, 53. ટેન ન્યૂટન પર કુલમ જેટલું સમાન વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં લાગુ પાડેલ છે, લાગુ પાડેલ છે બરાબર. હવે આપણે એવું કે છે ફાઇન્ડ ધ ઇન્ક્રીઝ ઇન પોટેન્શિયલ અપ થ્રુ અ હાઈટ, તો 50 સેન્ટીમીટર ઊંચાઈ એ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન માં થતો વધારો શોધો. વિદ્યુત સ્થિતિમાન માં થતો, આમ તો એવું કીધું છે લાગુ પડે છે, જો કોઈ 50 સેન્ટીમીટર ઊંચાઈ એ જાય તો વિદ્યુત સ્થિતિમાન માં થતો વધારો શોધો. ચલો
આપણે આ દાખલો ગણવો છે. કોઈ આઈડિયા હોય તો મને કહી દો પહેલેથી, ના હોય તો પછી આપણે જઈએ આગળ. વિદ્યુત સ્થિતિમાનના દાખલા શરૂ થાય અહીંથી. બોલો, કોઈ ખ્યાલ આવે છે? ખરો, આકૃતિ દોરી દેવું. તો જો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં લાગુ પડેલું ને સમાન છે, હો સમાન વિદ્યુત ક્ષેત્ર એ આપણને આપેલું છે કેટલું? 10 ન્યૂટન પર કુલમ. ક્લિયર? હવે કોઈક વ્યક્તિ કોઈક સંદર્ભ બિંદુથી, માની લો કે આ સંદર્ભ બિંદુ છે, આ બિંદુથી ઉપરની તરફ અહીંયા આગળ 50 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર ઉપરની તરફ જાય છે, બરાબર? તો તમારે ડેલ્ટા વી શોધવો છે. આનો મતલબ કે ડેલ્ટા વી શું થાય એ શોધવું છે. કોઈ આઈડિયા હોય તો કહો મને. ચલો સૂત્ર હું લખું, એના પછી જો તમને અંદાજ આવતો હોય. અહીં આપણે આવું લખતા હતા, વીવી માઇનસ વીએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન એ ટુ બી, એટલે આરએ ઇન્ટુ આરબી, બરાબર ઈ ઇન્ટુ ડીઆર. આવું સૂત્ર આપણે લખતા હતા. ઈ કેવું છે? સમાન છે. આને હું ડેલ્ટા લઈ લેવું, યાદ કરી લો જો ગઈકાલનું સૂત્ર છે. માઇનસ આ બંને વચ્ચેનો એંગલ થીટા બરાબર હું 0 લઉં છું, એક જ દિશા થઈ ગઈ આગળ, બરાબર? અત્યારે તો અહીંયા તમે એવું લઈ લઈ શકો કે ઈ બહાર કાઢી લીધો, ઇન્ટિગ્રેશન ડીઆર આવ્યું. તો ઇન્ટિગ્રેશન ડીઆર છે, હું એને ખાલી ડિસ્ટન્સ ડી વડે દર્શાવી દઉં, બે વચ્ચેનો અહીંયા એંગલ રાખી દીધો આપણે. ચલો તો આના પરથી આ સૂત્ર આપણને મળે, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડી. અને નોર્મલ કિસ્સાની અંદર જયારે આપણે ગણતા આઈએ તો વી ઇક્વલ ટુ ઈડી, હું વે દેવું બોલું છું, વી ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડી, વેદ અને માઇનસ નિશાની સાથે. ક્લિયર? હવે જો વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં છે, આપણે ઉપરની દિશામાં સ્થાનાંતર અનુભવે છે, માટે અહીંયા આગળ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. સમજ પડે ને? ઈ અને બી બંને વચ્ચે 180 ડિગ્રી, 180 ડિગ્રી, એટલે તમે કહી શકો કે આ માઇનસ માઇનસ પ્લસ થશે, ઈ ઇન્ટુ ડી આવી જશે. ઈ ડી કોસ, અહીં માઇનસ લો, ચલો માઇનસ કોસ 180 ડિગ્રી, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો, એટલે ઈ ડી. તો આપણી જોડે આ સૂત્ર મળ્યું, વી ઇક્વલ ટુ ઈ ડી. આપણે જોઈએ છે શું? વી જોઈએ છે. વી એટલે ડેલ્ટા વી જ છે, વાસ્તવમાં આ છે ડેલ્ટા વી જ, હું ધ્યાન રાખજો આ ડેલ્ટા વી જ છે. તો એની કિંમત તમને આપી છે 10 ગુણ્યા 50 સેન્ટીમીટર, એટલે 1/2 મીટર, ધેટ મીન્સ કે 5 વોલ્ટ. આ જવાબ આવી ગયો પહેલા. સમજ પડ્યા? આ કોન્સેપ્ટ પરથી આ જવાબ લાય, આ સૂત્ર આપણે લાયા છે, એ તમને આવડવું જોઈએ. રેડી? સમજ પડી? બોલો. એટલે બોલતા નહીં તમે? ઓકે, ચલો જઈએ આગળ. એના પછી 54મો દાખલો. 54 0.01 કુલમ વિદ્યુત ભારને એ થી બી પર લઈ જતા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ, વિદ્યુત બળ વિરુદ્ધ, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ થતું કાર્ય 12 જૂલ છે. 12 જૂલ છે તો વી બી માઇનસ વી એ ખાલી જગ્યા થાય. ચલો હવે સૂત્ર આ જ સૂત્ર પ્રમાણે વી બી માઇનસ વી એ બરાબર આપણે શું લખીએ? માઇનસ ઇન્ટિગ્રેશન આર એ થી આર બી, હા બોલ, ઈ ઇન્ટુ ડી આર. વિદ્યુત સ્થિતિમાન કઈ આપેલું છે? આ શોધવાનું છે આપણે. પણ આના બરાબર તો આપણે લખતા હતા ડબલ્યુ અપોન ક્યુ, યાદ કરી લોજો. યાદ છે ને?
તો એનો મતલબ એ થયો કે VB માઇનસ VA મારે શોધવું છે, તો સીધે સીધું જ મને W તો આપેલું છે 12 જુલ, અને વિદ્યુત ભાર આપેલ છે 0.01 કુલમ. દેટ મીન્સ કે તમે લખશો 12 ભાગ્યા 1 ના ભાગ્યા 100 થશે, દેટ મીન્સ કે 1200 વોલ્ટ આવશે જવાબ. જોયેલું 1200 વોલ્ટ કયો છે? 53 54. હા, 1200 વોલ્ટ, પેલો 5 વોલ્ટ આગળનું. જોઈ લો આ સૂત્ર, જે સંજોગ પ્રમાણે તમારે જે તે સંજોગ પ્રમાણે ઉપયોગ કરવાનો. આ સૂત્ર પણ જે તે સંજોગ માટે, જ્યારે મને કાર્ય આપેલું હોય અથવા તો ગતિ ઉર્જા આપેલી હોય, કારણ કે W બરાબર ડેલ્ટા કે, યાદ કરી લો. આ સૂત્ર હતું આપણી જોડે કાર્ય ઉર્જા પ્રમેય, યાદ છે ને? 11માં ધોરણમાં પ્રમેય આવે છે W બરાબર ડેલ્ટા કે. તો જ્યારે કોઈ વાર એવું કીધું ગતિ ઉર્જામાં થતો ફેરફાર આટલો આપેલો હોય, તો તમે સીધે સીધું આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ક્લિયર? અથવા તો તમને એવું પણ કહી શકશે કે શરૂઆતની ગતિ ઉર્જા ઓછા, સોરી, અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવાની, શરૂઆતમાં સ્થિર છે, તો તમને ફાઇનલ ગતિ ઉર્જા એટલી જ આપેલી હોય, તો તમે શોધી શકો છો આ જવાબ. ક્લિયર? તો આના આટલા વેરિએશન છે મેં તમને બતાવ્યા. ઓકે? અથવા તો તમે વેગમાન પણ આપેલું હોય, અંતિમ વેગમાન, તો વેગમાન પરથી તમે અંતિમ ગતિ ઉર્જા શોધી શકો છો, કે એફ પી સ્ક્વેર બાય 2m. ક્લિયર? અને આ આપેલું દળ અને વેગ બે આપેલા હોય, તો તમે શોધી શકો છો આ બધું. સમજ પડે? આ જે ક્લાસિકલ મિકેનિક્સ છે એનો જ એમણે યુઝ કરીને આ બનાવેલા સૂત્ર છે. એટલે કે તમારે ભરમાની જરૂર નહીં, આમ ગભરાવાની જરૂર નહીં, પણ સીધો આનો જવાબ લાવી શકો, તમારી જોડે રસ્તા બધા છે. ઓકે? 11મું ધોરણ જેનું પાવરફુલ હશે એને 12માં સહેજ પણ તકલીફ ના પડે, મારા શબ્દો યાદ કરજો બરાબર. અને જેને ના આવડે ગમમાં ડૂબી ના જતા, અને કોઈ ગમના ગીતો સાંભળતા નહીં બરાબર. ફિઝિક્સના ગીતો સાંભળજો, ફિઝિક્સ ગીત એટલે સૂત્ર બધા મોઢે કરવાના, એનું એક એક જબરજસ્ત ગીત બનાવો અને સાંભળ્યા કરો બરાબર. કોઈ આવ્યું? ચલો, કોઈ આવ્યું નથી. એના પછી હવે પછી આવે છે 55મો, 55. ચલો, 2 × 10⁻⁷, 2.0 × 10⁻⁷ જેટલો સમાન વિદ્યુત ભાર, જેટલો સમાન વિદ્યુત ભાર ધરાવતા, સમાન વિદ્યુત ભાર ધરાવતા બે કણો એક બીજાથી, કણો આપેલા છે, શું છે? કોણ નથી ધરાવતા વિદ્યુત ભારો, ધરાવતા વિદ્યુત ભારો એક બીજાથી 20 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અંતરે છે બરાબર. અથડ ત્રીજો ત્રીજો વિદ્યુત ભાર આટલા જ અથવા તો સમાન મૂલ્યનો, સમાન મૂલ્યનો ત્રીજો વિદ્યુત ભાર તેમની વચ્ચે, તેમની વચ્ચે મધ્ય બિંદુ રાખેલ છે. ચલો, હવે તેને તેને હવે તે બંને વિદ્યુત ભારોથી, બંને વિદ્યુત ભારોથી 20 સેન્ટીમીટર અંતરે ખસેડવામાં
આવે, ખસેડવામાં આવે. તો વિદ્યુત ક્ષેત્ર વડે આ પ્રક્રિયામાં થતું કાર્ય શોધો. હવે જુઓ, અહીંયા આગળ ક્યુ વન બરાબર ક્યુ વિદ્યુતભાર, અહીં ક્યુ ટુ બરાબર પણ ક્યુ વિદ્યુતભાર, અને બંને વચ્ચેનું અંતર આપણને આપેલું છે કેટલું, 20 સેન્ટીમીટર બરાબર. અને અહીંયા આગળ 10 સેન્ટીમીટર, ફરી પાછો આ 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર. એક બીજો વિદ્યુતભાર અહીં ક્યુ થ્રી બરાબર પણ ક્યુ છે, એને રાખી દીધો. હવે બંને થી 20-20 સેન્ટીમીટર આ બાજુ લઈ જાઓ, ઉપર લઈ જાઓ, ગમે તે સાઈડ લઈ જાઓ બરાબર. દાખલા તરીકે અહીંયા આગળ થી અહીં 20 સેન્ટીમીટર અંતર અહીંયા આગળ આટલે થાય છે બરાબર. આ રીતે આપણે એને ખસેડ્યો બરાબર, અહીં લાયા આપણે, તો 20 સેન્ટીમીટર અહીંયા આગળ પણ થાય છે, 20 સેન્ટીમીટર અહીંયા આગળ થી પણ થાય છે, 20 સેન્ટીમીટર બરાબર. ક્લિયર? તો એના વડે થતું કાર્ય તમારે શોધવું છે, આ વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય. બોલો કેવી રીતે કરીશું આનો જવાબ? આ વિદ્યુતભાર ને અહીં લાવી દીધો આપણે ક્યુ થ્રી ને. ચલો શું થાય, કઈ રીતે લવાય? અથવા તો તમે ઉપર વિચારતા હોય તો ઉપર થશે બરાબર, ઉપર આ તરફ વિચારતા હોય તો બી આવી રીતે વિચારી શકો છો. કઈ આગળ શરૂઆતમાં આ જગ્યાએ હતા, અહીં ક્યુ હતો, અહીં આગળ પણ ક્યુ, અહીં આગળ પણ ક્યુ, અને આપણે આમ લઈ ગયા, આ સ્થાન પર લઈ ગયા બરાબર. ચલો શું થશે, કેવી રીતે લવાશે? આ બળ એક તરફ આ તરફ લાગશે, એક આ તરફ લાગશે, અધરવાઇઝ હું આમ પણ કહી શકું, એક આ તરફ બળ લાગવાનું, એક આ તરફ બળ લાગશે, આ બંને વચ્ચે, આ બંને વચ્ચે આ જે બળ આવવાનું, એનું પરિણામી બળ તમે જોતા, આ 60-60-60 નો જ ખૂણો બને છે, આ એંગલ પણ 60 જ થવાનો છે બરાબર. તો દાખલા તરીકે આ બે વચ્ચે લાગતું બળ એફ છે, આ વચ્ચે લાગતું પણ બળ એફ છે, તો એફ એફ એનું પરિણામી બળ શોધવા જશો એટલે શું થશે, આગળ આ બંને વચ્ચેનો એંગલ, અહીં પણ એફ થયું ને અહીં આગળ પણ એફ થયું, તો પરિણામી એફ નેટ લખવા જઈએ તો શું લખાશે, અંડરરૂટ એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ 2 એફ સ્ક્વેર કોસ 60 લખાશે, કોસ 60 એટલે 1/2 થાય, હાફ ઓફ નીકળી એટલે રૂટ 3 એફ લખાશે. તો પરિણામી બળ તમારું આ દિશામાં જવાનું, રૂટ 3 એફ. તો અથવા તો આ બાજુ જાય, વધુ દિશામાં અહીંયા કથી આમ લેવા જતો હોય, અથવા તો આ રાખ્યો તો આ તરફ જશે, કોઈ પણ દિશામાં આપણે 20 સેન્ટીમીટર અંતર કાપવાનું. તો હવે તમારે આ અંતર શોધવું પડશે, કયું આ અંતર, આ તમારું 10 થઈ જશે, આ પણ 10 થઈ જશે, અને આ 20 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર. તો આ શોધવું પડશે, કર્ણ નો વર્ગ બરાબર આ બે નો વર્ગ થતો, દાખલા તરીકે આને હું વાય કહી દઉં બરાબર. તો તમારે અંતર શોધવું પડશે કેવી રીતે, જુઓ તો તમે આગળ લખશો 10 નો વર્ગ એટલે કે 10 સેન્ટીમીટર, 10 × 10 - 2 નો વર્ગ વત્તા વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 20 × 10 - 2 નો વર્ગ આવે, ધેરફોર વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અહીંથી તમે એક બિંદુ કટ કરો એટલે એક રહેશે એટલે 4 × 10 - 2 ઓછા, અહીંયા આગળ એક બિંદુ કટ કરીશું એટલે અહીંયા આગળ તો એક જ છે, એટલે અહીંયા આગળ 10 - 2 આવશે, 10 - 2 એટલે 1 × 10 - 2 એટલે 3 × 10 - 2 વાય સ્ક્વેર, ધેરફોર વાય બરાબર તમારી પાસે અંડરરૂટ 3 × 10⁻². ક્લિયર? 3 × 10⁻², એટલે તમે આમ પણ લખી શકો છો ડાયરેક્ટ, અથવા તો એમને એમ રાખીએ આપણે. ક્લિયર? તો તમારે જો બળ આવી ગયું અને સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર કરી એટલે આપણને કાર્ય મળે, તો બળ શોધીએ આપણે, તો એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર અપોન આ બંને વચ્ચેનું અંતર, એ તો 20 સેન્ટીમીટર આપણને આપેલું છે,
20 ગુણ્યા 10 ની માઇનસ 2 નો આખા નો વર્ગ, બરાબર. કે ની વેલ્યુ 9 ઇન્ટુ 10 ઇઝ ટુ 9, ક્યુ ની વેલ્યુ એ આપણને આપેલી છે 2 ગુણ્યા 10 ની માઇનસ 7, એટલે 4 ગુણ્યા 10 ની માઇનસ 14 ભાગ્યા, અહીંયા આગળ એક બિંદુ કટ કરીએ એટલે અહીંયા આગળ આવશે 4 ગુણ્યા 10 ની માઇનસ 2, આ કટ થઈ જશે એટલે આવશે તમારી જોડે 9 ગુણ્યા, આ 2 ઘાત ઉપર જશે એટલે અહીંયા આગળ થઈ જશે 11, 11 માંથી 14 બાદ કરશો એટલે 3 ઘાત, એટલે માઇનસ 3 ઘાત રહેશે. આટલા ન્યૂટન એફ માટે કાર્ય બરાબર એફ ડોટ ડી, ક્લિયર. એ દિશામાં આપણે જવાનું છે જે દિશામાં બળ લાગે છે, પરિણામી બળ એક જ દિશામાં છે, થીટા 0 થઈ જશે. એ તમે લખશો એફ ડી કોસ 0. એફ એફ કેટલું આપેલું છે આપણને? 9 ઇન્ટુ 10 ઇઝ ટુ માઇનસ 3 ગુણ્યા અંડરરૂટ, એટલે રૂટ માંથી બહાર કાઢો એટલે 10 રહેશે, અને રૂટ 3 ઇન્ટુ 10 10 ઇઝ ટુ માઇનસ 1. ચલો જવાબ આવશે 9 ઇન્ટુ રૂટ 3 ઇન્ટુ 10 ઇઝ ટુ માઇનસ 4. હવે આ બેનો જવાબ લઈએ જોઈએ. ચલો 3 નું રૂટ ગુણ્યા 9, પણ હા બોલ. હા રૂટ 3 એફ, બરોબર બરોબર, અહીં રૂટ 3 પાછો આવી જશે, એક રૂટ 3 અહીંયા આગળ એફ નેટ થશે, એટલે એફ નેટ એટલે ગુણ્યા રૂટ 3 કરશો, એફ નેટ, સોરી મારી ભૂલ થઈ ગઈ, રૂટ 3 ઇન્ટુ 9 ઇન્ટુ 10 ઇઝ ટુ માઇનસ 3, એફ નેટ લખી દો જો અહીં, તો અહીંયા આગળ રૂટ 3 વડે ગુણી નાખો, કોસ 0 તો સમજી ગયા તમે. ચલો 3 એટલે 3 જ રહેશે, 9 તારીખ 27, 27 ગુણ્યા 10 ની માઇનસ 4 ન્યૂટન, સોરી જૂલ, આટલું આવે છે કે નહીં જોઈ લઈએ આપણે. છત્રીસ આવે છે, પછી 3.6 આવે છે, 36, 36 કેવી રીતે આવે છે? હવે એફ તો આપણે બરોબર, ક્યુ તો બરોબર લીધું, ક્યુ સ્ક્વેર એટલે 4 લીધા, 4 4 ઉડી ગયા, બરાબર, આનો વર્ગ કર્યો એટલે 4 આવ્યા, અપર ગયા એટલે 9, 9 ગુણ્યા આનો, આ તો એઝ ઇટ ઇઝ રાખીએ તો કોઈ ફરક નહીં પડે, રૂટ 3 થશે. કઈ જગ્યાએ ભૂલ કરી આપણે? વાય શોધવા તો મેં ભૂલ નથી કરીને, આનો વર્ગ કર્યો, નાનો વર્ગ કર્યો, આ કયો આ બાજુ, બરાબર, 4 ઇન્ટુ 10 ઇઝ ટુ માઇનસ 2 1, 3 બરોબર જ છે, 27, અને 20 સેન્ટીમીટર અંતરે ખસેડવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની પ્રક્રિયા વડે થતું કાર્ય, કોઈ મૂલ્યમાં ભૂલ કરી હોય જોયું, 2 ગુણ્યા 10 ની માઇનસ 7 બરોબર છે, 20 સેન્ટીમીટર, 55, ફરી વાંચો, 36 ગુણ્યા માઇનસ 3 આવે છે, અને આપણે આવે છે 36, આપણે આવે છે 27 ગુણ્યા 10 ની માઇનસ 4, એટલે કંઈક તો આપણે ભૂલ કરી છે. બરોબર, ત્રીજો વિદ્યુત ભાર અહીં વચ્ચે મૂક્યો, બરાબર, હા એને આમ લાવ્યો કાં તો ઉપર લઈ જઈએ, બોલ તો લાગશે જ, જવાબ ના આવે. અહીં એક વિદ્યુત ભાર મૂક્યો છે, અહીંયા આગળ એક વિદ્યુત ભાર મૂક્યો છે, બરાબર, આ ક્યુ છે, આ પણ ક્યુ છે, શરૂઆતમાં આપણે અહીંયા આગળ એને મૂક્યો, ત્રીજો વિદ્યુત ભાર અહીં ક્યુ મૂક્યો, બરાબર, એને આપણે ખસેડીને અહીંયા આગળ લઈ ગયા,
એ વખતે આ અંતર થયું 20 સેન્ટીમીટર, આ પણ અંતર થયું 20 સેન્ટીમીટર. તો અહીંથી અહીં આગળ લઈ જવામાં કાર્ય આપણે શોધવાનું છે. કરી શકાય ઉર્જાના તફાવત વડે. બરોબર. એક મિનિટ. અને આપણે અહીંયા આગળ રાખેલો તો શરૂઆતમાં બરાબર છીક નજીક ત્રણે ત્રણ અહીંયા આગળ હતા લાઈન સર. આ બેને અહીં આગળ લઈ જઈએ છે ક્યુ ને, તો આ બેની ઉર્જા ને આ બેની ઉર્જા બરાબર ટોટલ ઉર્જા તે થઈ ગઈ કે Q1 Q2 શરૂઆતની. આ એક જ મિનિટ, આ Q1 બરાબર Q, આ Q2 બરાબર Q, અને Q3 બરાબર Q. ચલો આ 10 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર. પણ આપણે ભૂલ કઈ કરી કે જેથી કરીને આ રીતે જવાબ તો આવવો જોઈએ. એફ નેટ મેં શોધ્યું પછી જવાબ કેમ ના આવ્યો? આમ સવાલ એ થવો જોઈએ, એફ નેટ આપણે શોધ્યું.